નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે કોમલ ચૌહાણ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. કોરોના કાળમાં છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના 1-5 ધોરણના ઓફલાઈન વર્ગો આજથી શરૂ થશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે ત્યારે કોરોના હવે હળવો પડતા ખુલતા દિવાળી બાદના 17 ધોરણ 1-5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા, જેમાં તમામ શાળાઓમાં કોવિડ SOPનું પાલન કરવાનું ફરજિયાત રહેશે. રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી. તેમ છતાં ધોરણ 1-5ના શિક્ષણ શરૂ થઈ શક્યા ન હતા, જ્યારે 5 જિલ્લામાં ધોરણ 1-5ની શાળાઓમાં વિદ્યાર્થીઓના આગમન શરૂ થઈ ચૂક્યા છે. તેમજ હજુ વેકેશન ઉઘડતા બાળકો વેકેશનના મૂળમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે શાળાઓમાં સંખ્યા ઓછી જોવાઈ રહી છે. ત્યારે ગોધરાની શારદા મંદિર સ્કૂલની મુલાકાત લેતા શાળાના આચાર્ય દ્વારા શું કહેવામાં આવ્યું આવો જાણીએ. જય શ્રી કૃષ્ણ. આજરોજ તારીખ 22/11/2021 ને બીજા સત્રની શરૂઆત થઈ ગઈ છે. બીજા સત્રમાં સરકારશ્રીના આદેશ મુજબ ધોરણ 1-5નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન શરૂ કરવાની પણ મંજૂરી આપી દીધેલ છે અને તેના અનુસંધાનમાં શાળા કક્ષાએ અમે COVID-19ને લગતી તમામ કામગીરી સંપૂર્ણ કરેલ છે. સ્કૂલ પણ સેનિટાઈઝર કરાવેલી છે, વિદ્યાર્થીઓ ને સૂચનાઓ પણ આપી દીધેલ છે અને આજરોજ 1-5માં 1 વિદ્યાર્થી હાજર રહેલ છે. રિક્ષાવાળા ભાઈઓને પણ અમે સૂચના આપેલ છે અને પેરેન્ટ્સ તરફથી પણ ફોન આવેલા છે અને એમને પણ આજે પૂછ્યું છે કે સ્કૂલ ક્યાંથી વિદ્યાર્થીઓને મોકલીએ અને એ પ્રમાણે અમે તેમને પણ સૂચનાઓ આપી દીધેલ છે, જાણ કરી દીધેલ છે. એ લોકોને પણ લેખિત સંમતિપત્રક લઈ અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવા માટે જાણ કરી દીધેલ છે અને આજરોજથી ધોરણ 6-8માં પણ સારી એવી સ્ટુડન્ટની સંખ્યા હાજર રહી છે અને હવે ધોરણ 1-5માં પણ નિયમ મુજબ સરકારશ્રીના આદેશ પ્રમાણે વિદ્યાર્થીઓ શાળાએ આવવાનું શરૂ કરશે. અસ્તુ. ઓકે. આપનું પૂરું નામ? પટેલ પારુબેન બાલુભાઈ.